નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જિજ્ઞા. ગુજરાતમાં નાના અને મધ્યમ વર્ગના વીજ ગ્રાહકોને પ્રદૂષણ મુક્ત ઉર્જા રાહત મળે તે હેતુથી રહેણાંક ક્ષેત્રે સોલર રૂફટોપ યોજના અમલી બની છે. ગુજરાતમાં રહેણાંક હેતુ સોલાર રૂફટોપ યોજનાથી ગ્રીન ક્લીન એનર્જી વીજ ઉત્પાદનનો અભિગમ વર્તમાન ગુજરાત સરકારે અપનાવ્યો છે. ત્યારે શું છે સોલાર રૂફટોપ યોજના, યોજનાનો લાભ પ્રજા કેવી રીતે મેળવી શકે અને યોજનાના લાભાર્થી રહીશો માટે યોજના કેવી પુરવાર થઈ એ અંગે માહિતી મેળવવા મંતવ્ય ન્યૂઝે મેળવ્યો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. જુઓ આ ખાસ અહેવાલ. ભારતમાં પ્રદૂષણ મુક્ત અને સ્વચ્છ ઉર્જા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે. ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વની સરકારમાં વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા અને રાજ્યના નાના તેમજ મધ્યમ વર્ગના વીજ ગ્રાહકોને રહેણાંકના બિલમાં વીજ રાહત આપવાના હેતુથી સોલાર રૂફટોપ યોજના અંગે નીતિ જાહેર કરવામાં આવી હતી. યોજનાનો વ્યાપક લાભ વીજ ગ્રાહકો લઈ શકે તે હેતુથી સબસિડી પણ જાહેર કરવામાં આવી. પરિણામે છેલ્લા 3 વર્ષમાં સરકારની સબસિડીની સહાયથી 53,500થી પણ વધુ ઘરોમાં કુલ 198 મેગાવોલ્ટ સોલાર રૂફટોપ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં સોલાર સિસ્ટમ લાગુ કરવામાં ગુજરાત મોખરે છે. ત્યારે યોજના અંગે ગુજરાત સરકારના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે માહિતી આપી હતી. સૂર્ય ગુજરાત એટલે આપણા અગાશીમાં વીજ ઉત્પાદન કરવાની યોજના સરકારે ખૂબ સારી નવી યોજના દાખલ કરી છે કે જેની અંદર આપણે આપણા અગાશીની અંદર વીજ ઉત્પાદન કરી શકીએ, જરૂરિયાત પ્રમાણે વીજળી વાપરી શકીએ અને કદાચ વીજળી વધે તો આપણે રાજ્ય સરકારને 2 રૂપિયા 25 પૈસે યુનિટ આપી શકીએ. સોસાયટી હોય તો શું કરવું, ફ્લેટ હોય તો શું કરવું, આની બી સરકારે ચિંતા કરી છે. ફ્લેટ હોય તો ફ્લેટની અગાસી પર બી એ લોકો નાખી શકે છે, પર એ લિફ્ટ છે, પાણીની મોટર છે, એટલે કોમન યુટિલિટીઝ જેને આપણે કહીએ એની અંદર એનો વીજ વપરાશ થઈ શકે અને બચત કરી શકે છે. એટલે આવી બી ઘણી બધી અરજીઓ અમારે આવી છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે સૂર્ય ગુજરાત દ્વારા સોલર રૂફટોપમાં દેશમાં જો પ્રથમ રાજ્ય હશે તો એ ગુજરાત હશે. આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં સૂર્ય ગુજરાતની અંદર આપણે 1,000 કરોડ રૂપિયાની સબસિડીનું આયોજન કર્યું છે. એટલે કોઈ ઘર બાકી ન રહે એ પ્રમાણેનું અમારો લક્ષ્યાંક છે. અમલીકરણ માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. યોજનાનું અમલીકરણ અને સબસિડી વિતરણ રાજ્યની 4 વીજ કંપની UGVCL, DCVCL, MDVCL અને STVCLના માધ્યમથી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તે દરમિયાન નોડલ એજન્સી તરીકે કાર્યરત UGVCLના MD મહેશ સિંઘે ઉર્જા ઉત્પન્ન કરવા હેતુ રહેણાંક વીજ ગ્રાહકો માટે યોજના લાભદાયી હોવાનું જણાવ્યું હતું. સોલર રૂફટોપ યોજના એટલે સૂર્ય ગુજરાત યોજના ગુજરાત સરકારની એક ખૂબ જ સરસ અને મહત્વાકાંક્ષી યોજના છે. હું લોકોને આહવાન કરું છું કે યોજનામાં જોડાઈને એને મહત્તમ લાભ તમે લઈ શકો છો. આ યોજના એવી યોજના છે કે એના જે ઇન્વેસ્ટમેન્ટ છે એ લગભગ 4-5 વર્ષમાં આપણને પરત મળી જશે. ત્યાર પછી સોલર જે સિસ્ટમ છે એની જે લાઈફ છે એટલે લગભગ 25 વર્ષ એ પૂરો વળતર આપણને મળે. અત્યારે જો 3 કિલોવોટ સુધી કોઈ સોલર રૂફટોપમાં જાય તો એને 4-5 હજાર રૂપિયાનો જો બાય મંથલી બિલ હોય છે એ લગભગ ફ્રી થઈ જાય છે. એટલે કેટલા બચત થાય એનાથી આપ સૌ વિચારી શકો છો. બીજો એક મહત્વની વાત એ છે કે સોલર રૂફટોપમાં જોડાઈને તમે લોકો એન્વાયરમેન્ટલ પ્રોટેક્શનમાં કન્ઝર્વેશનમાં મદદ કરી શકો છો.
સૂર્ય ઊર્જા એટલે કોઈ પણ પરંપરાગત સ્ત્રોત ઉપયોગ કરવા સિવાયની ઊર્જા છે, એટલે જે કાર્બન ફૂટપ્રિન્ટ જેને કહીએ એ ઓછા કરી શકો છો, એટલે મહત્તમ યોગદાન તમે પર્યાવરણ સંરક્ષણમાં આપી શકો છો. સોલર રૂફટોપ યોજનાનો વ્યાપ વધારવા અને વધુ ને વધુ રહેણાંકના વીજ ગ્રાહકો સુધી યોજનાનો લાભ આપવા 31 માર્ચ 2016 ના જાહેર કરેલી નીતિમાં વર્તમાન સરકારના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની સરકારે પરિવર્તન કરી વીજ ગ્રાહકોને સબસિડી આપવાનો નિર્ણય કર્યો. પરિણામે વધુ ને વધુ વીજ ગ્રાહકો આ યોજના તરફ આકર્ષાયા છે. વર્ષ 2019 અને 2020 દરમિયાન રાજ્યના કુલ 2 લાખ રહેણાંક હેતુના વીજ ગ્રાહકોને આવરી લેવાનો લક્ષ્યાંક છે. ગુજરાત સરકાર દ્વારા બજેટમાં આ હેતુ દરમિયાન રૂપિયા 1000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યના વધુ ને વધુ વીજ ગ્રાહકો યોજનાનો લાભ લે તે હેતુથી સબસિડી આપવાનો નિર્ણય પણ ગુજરાત સરકારે કર્યો છે, જે મુજબ 3 કિલોવોટ સુધી નિયત કિંમતના 40% સબસિડી જાહેર કરી છે, તો કુલ 3 થી વધુ 10 કિલોવોટ સુધી 20% સબસિડી આપવામાં આવે છે. ગ્રુપ હાઉસિંગ સોસાયટી, રેસિડેન્શિયલ વેલફેર એસોસિએશન, સોસાયટીની લાઇટ, સોસાયટીનું વોટર વર્કર્સ, લિફ્ટ, જીમ, સ્વિમિંગ પુલ, બગીચો વગેરે જેવી મજિયારી સુવિધાના વીજ જોડાણ માટે સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવા 20% સબસિડી આપવામાં આવે છે. સોલાર રૂફટોપ યોજના અમલી બની છે એવા અમદાવાદ શહેરના ગ્રુપ હાઉસિંગ સોસાયટીની મુલાકાત મંતવ્ય ન્યૂઝે લીધી. શહેરના પોશ વિસ્તારમાં બનવા તરફ આગળ વધી રહેલા બોપલમાં આવેલા રત્નમ પેનોર ટાવરમાં સંયુક્ત રીતે સોલાર રૂફટોપ યોજનાનો લાભ રહીશો લઈ રહ્યા છે. ટાવરના ચેરમેન પ્રવીણ પટેલ યોજનાના થયેલા ખર્ચ અને યોજના લાગુ થવાના પગલે થયેલી વીજ બચત સહિતની માહિતી આપી હતી. મારું નામ પ્રવીણભાઈ જસભાઈ પટેલ છે. હું અહીંયા રત્નમ પેનોરામા જે અમારી સોસાયટી છે ચેરમેન છું. અમે સોલર પેનલ લગાવી છે એ બંને બ્લોકની અંદર કોમન છે. આ ટેરેસ બધા જ સભ્યોનો રાઇટ હોય છે માટે એની અંદર કોમન ફેસિલિટી માટે લગાવેલી છે, એટલે પાણીના ટ્યુબવેલ, ઓવરહેડ ટેન્ક માટેની મોટર, લિફ્ટ અને કોમન લાઇટ એની અંદરથી વપરાય છે. ટોટલ લગભગ અમારે 16 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે અને અંદાજી અત્યારે અમને દર મહિને લગભગ 30,000 રૂપિયાનું વળતર મળી રહ્યું છે. સોલાર રૂફટોપ યોજના અમલી બનાવવા અંગે ગુજરાત સરકારે રાજ્યની 4 એજન્સીને જવાબદારી સોંપી છે, ત્યારે વીજ કંપની દ્વારા રાજ્યના વિવિધ 459 એજન્સીને સોલાર સિસ્ટમ લગાવવાની કામગીરી સોંપી છે. વિવિધ એજન્સી દ્વારા યોજના લાગુ કરવા હેતુ રહેણાંકના દર નિર્ધારિત કરવામાં આવ્યા છે. રહેણાંક હેતુ યોજના એજન્સી નિર્ધારિત દર 1 થી 1.50 કિલોવોટ 46,827 રૂપિયા પ્રતિ કિલોવોટ, 1.51 થી 2.50 કિલોવોટ 46,555 રૂપિયા પ્રતિ કિલોવોટ, 2.51 થી 3.50 કિલોવોટ 46,337 પ્રતિ કિલોવોટ, 3.51 થી 4.50 કિલોવોટ 45,738 રૂપિયા પ્રતિ કિલોવોટ, 4.51 થી 5.50 કિલોવોટ 45,030 રૂપિયા પ્રતિ કિલોવોટ, 5.51 થી 6 કિલોવોટ 44,006 રૂપિયા પ્રતિ કિલોવોટ, 6 કિલોથી 10 કિલોવોટ સુધી 43,005 રૂપિયા પ્રતિ કિલોવોટ, 10 થી વધુ અને 25 કિલોવોટ 38,006 રૂપિયા પ્રતિ કિલોવોટ, 25 થી વધુ અને 50 કિલોવોટ 37,505 રૂપિયા પ્રતિ કિલોવોટ, 50 થી વધુ અને 100 કિલોવોટ 36,002 રૂપિયા પ્રતિ કિલોવોટ, 100 કિલોવોટ થી વધુ 33,999 રૂપિયા પ્રતિ કિલોવોટ. સોલર રૂફટોપ યોજના રહેણાંક વીજ ગ્રાહકો માટે લાભદાયી પુરવાર થઈ છે, ત્યારે શહેરના પોસ્ટ વિસ્તારની સોસાયટીના કેટલાક રહીશો પૈકી વ્યક્તિગત રીતે પણ સોલાર રૂફટોપ યોજનાનો લાભ રહીશોએ લીધો છે. મંતવ્ય ન્યૂઝની ટીમે શહેરના પોસ્ટ વિસ્તારમાં આવેલી કમલ નયન સોસાયટીની મુલાકાત લીધી. સોલાર રૂફટોપ યોજનાથી ઉર્જા ઉત્પાદન માટે
વીજ બિલમાં મોટી રાહત થઈ હોવાનો મત ઉચ્ચ પરિવારના ગૃહિણીઓએ વ્યક્ત કર્યો. પહેલા તો આ સિસ્ટમ અમે 5 કિલો વોલ્ટેજ વાળી નખાઈ હતી અને 5 કિલો વોલ્ટેજ અમારે ઘરમાં 5 થી 6 એસી છે એટલે આ યોજના પ્રમાણે અમે જોયું તો અમારું પહેલા ઉનાળામાં 20 થી 22 હજાર બિલ આવતું હતું જે અત્યારના 9 થી 10 હજાર ની વચ્ચે ઉનાળામાં બિલ આવે છે. અત્યારના શિયાળામાં તો ઓન એન્ડ એવરેજ 2 મહિનાનું થઈને 2,2200 ની આસપાસ બિલ આવે છે એટલે તમે એવરેજ ગણી શકો તો 50% જેટલો બેનિફિટ તો થયો જ છે. સોલાર રૂફટોપ યોજના માત્ર શહેર માટે જ નહીં ગ્રામ્ય વિસ્તારમાં પણ લાગુ કરવામાં આવી છે. મંતવ્ય ન્યૂઝની ટીમે ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી કોબા ગામની મુલાકાત લીધી. તે દરમિયાન કોબા ગ્રામ પંચાયતના સરપંચે સમગ્ર કોબા ગામને સોલાર ગ્રામ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. ગામમાં સોલર ઘણા બધા મોટાભાગના ગામમાં સોલર પેનલ તરીકે અહીંયા કોબામાં ખૂબ જ અમે સોલર ગામ તરીકે વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો છે અને સોલર ઉર્જા સમિતિ દ્વારા અમે જે મહિને માસિક આંગણવાડી પંચાયત ઓફિસ ગ્રામ પંચાયતના સ્થળો બીજા ગામના લોકભાગીદારીથી ઘણા સ્થળો ટૂંક સમયમાં સોલર પેનલથી મોડેલ ગામ બનાવવાના છીએ. બીજું કે સોલર પેનલોમાંથી 3 કિલો વોલ્ટ જે સરકારશ્રીની સબસિડી 40% રૂફટોપમાં મળે છે ઘર વપરાશ માટે તો એમાં 1,20,000 જેવો ખર્ચો થાય છે અને એમાં 40% સબસિડી રહેણાંકમાં મળે છે અને 5-7 હજાર રૂપિયાની જે બિલ આવે છે માસિક એ બચત થાય છે. આમ સોલર પેનલ દ્વારા સૌર ઉર્જા દ્વારા જે કુદરતી ઉર્જા છે સૂર્યપ્રકાશ દ્વારાની એ ઉર્જા મેળવી અને સમગ્ર ગામમાંથી એક સમગ્ર દેશમાં એક લોકોને પ્રેરણા મળે અને દરેકે સોલર પેનલો લગાવી જોઈએ તો આવનારા દિવસોમાં ઉર્જાની બચત થાય તો આપણને લોકો આપણે કુદરતી સંપત્તિનો બચત કરી અને સૂર્ય ઉર્જાથી પ્રકાશ કરી અને જીબીને પણ ફાયદો થાય અને સરકારને અને લોકોને પ્રેરણા મળે. કોબા ગામમાં આવેલી મહાવીર એન્ક્લેવ સોસાયટીમાં સરપંચ યોગેશ નાઈએ આ યોજનાનો અમલ કર્યો અને ત્યારબાદ હાલના તબક્કે ગામમાં આવેલી આ સોસાયટીના અનેક રહીશોએ રૂફટોપ યોજનાનો લાભ લીધો છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમે સોસાયટીના રહીશોનો પણ મત જાણ્યો. આવો સાંભળીએ કોબા ગામમાં અમલી સોલાર રૂફટોપ યોજનાના લાભાર્થીઓનો મત તેમના જ શબ્દોમાં. હું કોબા ગામની રહેવાસી છું. સોલર સિસ્ટમ નાખ્યા પછી ઘણો બધો વીજળીમાં બચાવ થયો, ફાયદો થયો છે. વધારાનું અમારા વીજળીનું બિલ જે છે એમાં જમા થતું રહ્યું છે જેથી અમે આગળ જે બિલ ભરવાનું હોય એમાં અમને થોડી રાહત મળે. વત્તા જે આ સિસ્ટમ નાખવાથી જે દૂરના ગામડા છે, જે પછાત ગામડા છે ત્યાં પણ વીજળી આપણી પહોંચી શકે એ માટે આ સોલર સિસ્ટમ નાખવી બહુ જરૂરી છે. મારું નામ ડિમ્પલ પટેલ છે. હું નવા કોબા ગામમાં મહાવીર એન્ક્લેવ સોસાયટીમાં રહું છું અને અહીંયા અમે લગભગ 7-8 વર્ષથી રહીએ છીએ. હમણાં જ 2 વર્ષ પહેલાં જ અમે સોલર સિસ્ટમ અહીંયા સોલર રૂફટોપ યોજના અંતર્ગત નંખાવી છે તો એનાથી અમારી વીજળીનું જે બિલ આવતું હતું એમાં ઘણો બધો ઘટાડો જોવા મળ્યો છે અને આ યોજના અંતર્ગત જે વીજળીનો બચાવ થાય છે એ બચાવ જે બાકીના જે લોકો છે એને ઉપયોગમાં આવી શકે છે અને વીજળીનું જે કોલસાના દ્વારા આપણે જે પ્રોડક્શન કરીએ છીએ એમાં પણ આ યોજના ઉપયોગ કરવાથી ઘણો બધો ફેરફાર થઈ રહ્યો છે. મારા ઘરે 1 વર્ષથી સોલર છે અને પહેલાં બિલ આવતું હતું એનાથી ઘણો ફાયદો છે અને અત્યારે નેક્સ્ટ બિલ આવ્યું એમાં મારે 1,000 રૂપિયા જમા છે. એમ સોલર નખાયા પછી તો ફાયદો છે. આજથી લગભગ 1.5 વર્ષ પહેલાં અમે આ રૂફટોપ સોલારની જે સ્કીમ છે એનો લાભ લઈને અમે લોકોએ આ નો પ્લાન્ટ અમે નાખ્યો હતો. એ વખતે સરકારનો પ્લાન હતો કે 70,000 રૂપીઝ પર કિલોવોટ એ આપતા હતા તો અમે લગભગ 3.9 કિલોવોટની આસપાસનો અમે પ્લાન લીધો હતો. એ વખતે એવું હતું કે તમારો જેટલો એપ્રુવ્ડ લોડ હોય એ લોડના 50% તમને મળતું હતું. અત્યારે તો 100% મળે છે એટલે અમારો 8 કિલોવોટનો લોડ હતો તમને 4 કિલોવોટનું એપ્રુવલ મળ્યું હતું અને અમે લગભગ 1.5 વર્ષથી અમારો અનુભવ બહુ સારો છે. લગભગ બિલ એવું કહીએ તો 70% ઘટી ગયું છે એવું કહી શકાય. પહેલા જો 100 રૂપિયા બિલ આવતું હોય તો હવે 30 રૂપિયા આવે છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રહીશો માટે વીજ બચતના માધ્યમથી સોલાર રૂફટોપ યોજના લાભદાયી પુરવાર થઈ રહી હોવાનો મત તેઓએ વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં 21 જાન્યુઆરીથી સ્થિતિ 71,492 અરજી નોંધાઈ છે
જેના કારણે 270 મેગાવોટ વીજ ઉત્પાદન શક્ય બનશે. ત્યારે આપ પણ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોવ તો કેવી રીતે યોજનાનો લાભ મળી શકે એ અંગે પણ મંતવ્ય ન્યૂઝે માહિતી મેળવી છે. યોજનાનો લાભ કેવી રીતે લઈ શકશો? રહેણાંક શ્રેણીના વીજ ગ્રાહકો જ યોજનાનો લાભ લઈ શકે. વીજ જોડાણ જે મકાન કે હદમાં હોય તે જ મકાનની અગાશી કે મકાન ઉપર લાભ લઈ શકાય. મકાન હદની માલિકી વીજ વિતરણ કંપનીના વીજ ગ્રાહકની હોવી જોઈએ. નોડલ એજન્સીના માધ્યમથી સબસિડીનો લાભ મળી શકશે. યોજનાના લાભાર્થીઓએ સોલાર રૂફટોપ પોર્ટલના ઓનલાઈન અરજી નોંધણી કરાવવાની રહેશે. નિયત કરેલી રકમ એજન્સી દ્વારા ભરપાઈ કરવામાં આવશે. તે રકમ અંદાજપત્રની સામે સરભર કરવામાં આવશે. અંદાજપત્રમાં સોલાર સિસ્ટમ કનેક્ટિવિટી ચાર્જ, સોલાર જનરેશન મીટર ચાર્જ, મીટર ટેસ્ટિંગ ચાર્જ અને મીટર બોક્સ ચાર્જનો સમાવેશ થાય છે. રાજ્યમાં ગ્રીન ક્લીન એનર્જી વેગ આપવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં નવા થર્મલ ફ્લાવર પ્લાન્ટને પરવાનગી નહીં આપવાનો નિર્ણય કર્યો છે. હવે સોલાર રૂફટોપને વેગ આપીને સ્વચ્છ, સસ્તી અને સાતત્યપૂર્ણ સૌર ઉર્જાનો મહત્તમ પ્રયોગ કરવા રાજ્ય સરકારની નેમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે ભારત પ્રદૂષણ મુક્ત અને સ્વચ્છ પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરે. આ સ્વપ્નને સાકાર કરવા માટે વર્ષ 2022 સુધીમાં 1,75,000 મેગાવોટની ઉર્જા ઉત્પાદન ક્ષમતાના યોગદાનમાં ગુજરાત સોલાર રૂફટોપ યોજના અગ્રેસર રહેશે. મંતવ્ય ન્યૂઝ અમદાવાદ.